આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે, કહી શકાય કે ગીર સોમનાથના ઉનામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. તો ગીર સોમનાથના ઉનામાં વરસાદ ખાબક્યો હતો. કહી શકાય કે ઉના અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. તો બીજી તરફ પવન સાથે ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. તો ગઈકાલે રાત્રે વરસાદી માહોલ 50-60 ની સ્પીડમાં પવન ફૂંકાયો. તો ઉના અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. પવન સાથે ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું. તો હવામાન વિભાગે આગાહી કરી હતી કમોસમી વરસાદની. તેવી જ રીતે વરસાદી માહોલ, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળ્યો. 50-60 ની સ્પીડમાં પવન ફૂંકાયો. તો કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વરસાદ ખાબક્યો ગીર સોમનાથના ઉનામાં અને તેના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. તો પવન સાથે ધીમી ધારે વરસાદનું આગમન થયું. તો કહી શકાય કે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો.